सत्केवल विद्या मंदिर सहरसा, माई सेल्फ सज्जन कुमार प्रजापति, क्लास 12 साइंस, सब्जेक्ट फिजिक्स, यूनिट नंबर 6 विद्युत चुंबकीय प्रेरण, टॉपिक विद्युत चुंबकीय प्रेरण विषय माहिती। हेलो मित्रों, अपने लास्ट लेक्चर ने अंदर एक्जाम्पल्स विषे चर्चा करता था, एम एक लास्ट आज एक एक्जाम्पल विषे चर्चा करीशू। त्यारबाद आपणे नेक्स्ट चैप्टर नंबर 6 नी अंदर विद्युत चुंबकीय प्रेरण विषे केटलीक माहिती मेळवानी छे। अत्यार सुधी आपणे चर्चा करी छे कि विद्युतभारनी गति, तेना परथी मळतो विद्युत प्रवाह परथी मळतो चुंबकीय क्षेत्र और चुंबकीय क्षेत्र पर मत चुंबकीय बड़, आम एक साइकल रूपे अपने आगे बढ़िया है। एना जेमज विद्युत क्षेत्र विषे अपने माहिती मेळवी और विद्युत बड़ विषे माहिती मेळवी। हवे आ एक साइकल रूटीन बताया बाद अपने आज एने थोड़ी उल्टी चर्चा करवानी है, एटले कि हवे जे नेक्स्ट चैप्टर जे छे एम आपणे जे भणवाना छे विद्युत चुंबकीय प्रेरण विषे, एम आगे आपणे के केवुं भणीशुं जे आपणे अगाउ भणी चूक्या छे पण थोड़ू डिफरंट छे। तो ये भणियाना पहेला आजे आपणे एक एक्जाम्पल विषे चर्चा करीशुं। अने आ एक्जाम्पलनी रकम आ मुजब छे कि 5.25×10^-2 जूल पर टेस्ला मैग्नेटिक मोमेंट धरावता नाना गजिया चुंबक ने तेनी अक्ष पृथ्वीना चुंबकीय क्षेत्रनी दिशाने लंब रहे ते रीते राखवामां आव्यो छे। मित्रों, अहींया आगळ एक गजिया चुंबक छे अने आ गजिया चुंबक नी मैग्नेटिक मोमेंट आपणने आपेली छे 5.25×10^-2 जूल पर टेस्ला। अने आ जे गजिया चुंबक छे ए गजिया चुंबक पृथ्वीना चुंबकीय क्षेत्रनी, पृथ्वीनुं जे चुंबकीय क्षेत्र जे छे ए चुंबकीय क्षेत्रने लंब रहे, એટલે કે આપણે પૂછા કરીએ આપણી ભૌગોલિક અક્ષ છે આ ચુંબકીય અક્ષ છે બરાબર, હવે એ ચુંબક ક્ષેત્રની દિશાને લંબ રહે તે રીતે રાખવામાં આવ્યો છે, એટલે કે આપેલો આ ચુંબક એ આપેલા પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રને કેવો છે, લંબ છે ઓબ્વિયસલી। તો ચુંબકના કેન્દ્રથી એટલે કે ચુંબકનું જે કેન્દ્ર હશે એ કેન્દ્રથી નંબર 1 તેના લંબ દ્વિભાજક પર અને તેની અક્ષ પર કેટલા અંતરે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર 45° કોણ બનાવતું હશે તો આપણને એનું મૂલ્ય લગભગ 0.42 ગોસ જોવા મળે। આપણે એક્ઝામ્પલ ફરી રિપીટ કરી રહ્યા છે, એટલે કે એટલે પ્રશ્ન થાય કે આપણે આગળ કરી ચૂક્યા છે પણ આજે આપણે એને ફરી રિપીટ કરવાનો છે। મિત્રો, તો આપણને અહીંયા આગળ આપેલા ગયા ચુંબકના કેન્દ્રની લંબ દ્વિભાજક પર આપણને કહ્યું છે બરાબર, અને બીજું એની અક્ષ પરથી આપણે 45° કોણ બનાવે છે ત્યાં આપણે કોઈ બિંદુ પાસે મળતું ક્ષેત્ર શોધવું, સોરી બિંદુ પાસે આપણે વાત કરવાની છે। તો અહીંયા આપણી પાસે બે અલગ અલગ કન્ડિશન છે, એક છે અક્ષને લંબ અને બીજી છે અક્ષને સાથે ને 45°એ। તો પહેલી વાત કરીએ કે આપણે અક્ષને લંબ, તો ધારો કે ચુંબકીય સોરી આ તમારો જે ચુંબક છે એને લંબ કહ્યું છે આપણને, લંબ એટલે ક્યાં આવે, આ દિશામાં આવે। હવે લંબ દિશામાં ધારો કે બિંદુ P છે ત્યાં એ 45° કોણ બનાવે છે, જે આપણે અહીંયા આગળ આપણે જે રીતે વાત કર્યા છે આગળની થિયરીની અંદર, એ રીતે આપણને અહીંયા અલગ અલગ એ રીતે આપણને કન્ડિશન બતાવી છે કે આપેલું અહીંયા આ જે B છે એ અને આ B એ શું છે આપણો સમસ્થિતિક ઘટક છે જેની સાથે 45° કોણ બનાવી રહ્યું છે। તો બોલીશું કે નંબર 1માં કન્ડિશન પ્રમાણે કે ધારો કે ચુંબકના વિષુવરેખા પરની વાત કરીએ, કારણ કે આને જે લંબ અક્ષ અને શું કહેવાય વિષુવ અક્ષ કહેવાય, તો વિષુવ અક્ષ પરની રેખાના ધારો કે કોઈ આર અંતર કોઈ બિંદુ P પાસે મારે ચુંબકીય ક્ષેત્ર B' મળે છે અને ત્યાં મારે પરિણામી ચુંબકીય ક્ષેત્ર મેળવવું છે જે કેટલું છે B છે, એટલે B ઇઝ ઇક્વલ ટુ આપણે આની વાત કરીએ છીએ આ રીતે બરાબર, તો મળતું પરિણામી ક્ષેત્ર કેટલા મળશે જે 45° ખૂણો બનાવે છે સમસ્થિતિક ઘટક સાથે, તો B' બરાબર શું લખીશું BH। હવે આપણે જાણીએ છીએ કે સમસ્થિતિક ઘટક BH બરાબર શું આવે છે B cos φ, રાઈટ, તો બી બરાબર BH ની કેસમાં મૂકીશું B cos φ મૂકીશું, એ કોસ આવશે cos φ ની કિંમત કેટલી છે 45°, લખીશું 45°। તો B' બરાબર B, હવે cos φ કેટલું આવશે 1/√2 આવશે, એટલે આપણે લખીશું 1/√2, તો B' બરાબર આપણને મૂલ્ય શું મળ્યું B×H જોવા મળે છે। ચલો હવે આપણે જાણીએ છીએ કે B એટલે કે ચુંબકીય ક્ષેત્રની વાત કરીએ છીએ અને એ ક્યાં છે, વિષુવ અક્ષ છે। હવે વિષુવ અક્ષ પર હોય અને તેની માટેનું મળતું ચુંબકીય ક્ષેત્ર શોધવું હોય તો એને માટેનું સમીકરણ શું છે, 0/4πm/r³ = BH।
હવે એમાંથી આપણે આર ક્યુબ ને સૂત્ર કરતા બનાવી દઈએ કે આર ક્યુબ ઇઝ ઇક્વલ ટુ મ્યુ જીરો અપોન ફોર પાય ઇન્ટુ એમ અપોન ઇન્ટુ બી એચ. ઓકે, હવે આ સમીકરણમાં આપણને મળતી બધી કિંમત આપણને આપેલી છે જે આપણે અંદર મૂકી દઈશું, તો કિંમતો મૂકતા આપણને આન્સર જોવા મળે છે 12.5 × 10⁻¹ જેટલો મળે છે. હવે આર ક્યુબ ઇઝ ઇક્વલ ટુ, હવે ક્યુબ છે એટલે આ બાજુ મારે શું કરવું પડે, 1/3 કરવું પડે, તો આર બરાબર 125 નું ઘણમૂળ શું થાય, 5 થાય, એટલે 5 × 10⁻²² મીટર જોવા મળે છે. તો આર ઇઝ ઇક્વલ ટુ શું લખીશું, 5 સેન્ટીમીટર. જો આપણને અહીંયા ઘનમૂળ આપેલી આ સંખ્યાનું નામ પોસિબલ હોય તો આપણે લોગ લેવો પડે, લોગ માટે આગળ એની જે ઘાત છે ઘાતને કઈ લેવી પડે, આગળ લાવી દેવી પડે. તો અહીં કેટલા છે, 1/3, તો 1/3 આવી જશે આગળ, તો 1/3 લોગ ઓફ 125 × 10⁻⁶ જોવા મળશે. આ મળે મીટરમાં, અને આપણે જાણીએ છીએ કે 1 મીટર બરાબર 1 સેન્ટીમીટર બરાબર 10⁻²² મીટર, તો શું હશે, બાકીશું 5 સેન્ટીમીટર. બરાબર, હવે જેવી રીતના આપણે ચુંબકીય આપેલા બેલ ચુંબકની વિષુવ અક્ષ પર કોઈ બિંદુ P પાસે મળતું કોઈ ક્ષેત્ર છે એની માટેનું અંતર શોધ્યું, એવી રીતના આપણે અહીંયા વાત કરવાની છે હવે એની અક્ષ ઉપર. તો આપેલું ધારો કે આ ગજ ચુંબક છે, એની આ અક્ષ આપણે બતાવી છે, અને આ અક્ષ પરના ધારો કે કોઈ બિંદુ P પાસે 45° ખૂણો સામસ્થિતિ ઘટક બનાવે છે, એમ મળતું ચુંબક ક્ષેત્રનું મૂલ્ય માટેનું મળતું અંતર શોધવું છે. સિમ્પલ છે, સૂત્ર મૂકી દઈએ કે આપેલી B અક્ષ બરાબર BH, તો એમાંથી આપણે હવે આપેલું બી બરાબર મૂકી લીધું, મ્યુ 0.4π² m/r³. જો અહીંયા બી અક્ષ માટે સૂત્ર બદલાઈ જાય છે, અહીંયા આગળ ઇઝ ઇક્વલ ટુ BH. અહીંયાથી આપણે આર ક્યુબને બનાવીશું સૂત્રને કરતા, તો આર ક્યુબ ઇઝિક્વલ શું મળશે, મ્યુ 0.4π² m/BH. આપેલી બધી જ વેલ્યુ આપણે અંદર મૂકી દઈએ છીએ તો આપણને આન્સર મળે છે 25 × 10⁻⁵. તો આર ક્યુબ બરાબર આપણને શું મળે છે, 250 × 10⁻⁶. હવે આર બરાબર શું પડે, આ બાજુ આખો ક્યુબ હશે, ક્યુબ અહીંયા પોસિબલ છે નહીં આપેલી સંખ્યા માટે, શું ખબર પડે, એમાં કહી દીધું કે 1/3 લોગ લેવો પડે, 1/3 લોગ લઈશું, લોગ લેતા આપણને એની વેલ્યુ મળશે, લોગ અપ ટુ 15 એટલે આપણે મળશે 6 બાર + 2.3976 જોવા મળે, સોરી 79 જોવા મળે છે. હવે આને આપણે સોલ્યુશન આપીએ તો 3 × 6 એટલે 2 બાર × 7.993 જેટલો આપણને આન્સર જોવા મળી આવે છે. હવે જ્યારે બાર આવે તો આપણે એન્ટી લોગ લેવો પડે, તો એન્ટી લોગ લઈશું તો આર બરાબર 0.6.299 જોવા મળે છે, એટલે આપણને ફાઇનલ આન્સર શું મળશે, આર બરાબર 6.3 સેન્ટીમીટર જોવા મળ્યું છે. ઓકે, એન્ટી લોગ. ઓકે, તો આ તો આપણે લાસ્ટ એક્ઝામ્પલ, ચલો આના જેવો તમારે સેમ એક્ઝામ્પલ હોમવર્કમાં કરવાનું રહેશે. તો રકમ લખી કાઢો, જે 5.25 × 10⁻²² જૂલ પર ટેસ્લાની જગ્યાએ લખીશું 7.25 × 10⁻⁴ જૂલ પર ટેસ્લા. ચુંબકીય ક્ષેત્ર આપણને જે 0.42 ગોસ આપ્યું છે એની જગ્યાએ લખીશું 0.54 ગોસ. ઓકે, તો આજે આપણે જે આજનું જે સેશન જે છે અહીંયા એક્ઝામ્પલનું પૂરું કરીએ છીએ. હવે આગળની આપણે વાત કરીશું ચેપ્ટર નંબર 6ની અંદર, કે આપણું આગળ નેક્સ્ટ ચેપ્ટર નંબર 6 જે છે એનું નામ છે વિદ્યુત ચુંબકીય પ્રેરણ, જેની અંદર આપણે વિદ્યુત ચુંબકીય પ્રેરણ વિશે અગત્યની માહિતી મેળવવાની છે. હવે વિદ્યુત ચુંબકીય પ્રેરણા વિશે જ માહિતી મેળવવાની હોવાને કારણે વિદ્યુત ચુંબકીય પ્રેરણા વિશે થોડો ઇતિહાસ જાણી લઈએ, એના વિશે થોડી રસપ્રદ માહિતી પણ મેળવી લઈએ. કે વિદ્યુત ચુંબકીય પ્રેરણની શોધનો ટૂંકો ઇતિહાસ જણાવી તેના વ્યાખ્યા વિશે આપણે માહિતી મેળવીશું, કે આ વિદ્યુત ચુંબકીય પ્રેરણ છે શું, શા માટે જરૂરી છે અને શું છે એ સમજીએ. તો આપણે અત્યાર સુધી વિદ્યુત, પહેલાં તો આપણે ચુંબકીય ક્ષેત્રની વાત કરી સ્ટાર્ટિંગથી ભણતા, ત્યારબાદ આપણે વિદ્યુત ક્ષેત્રની વાત કરી, એટલે કે બંનેને આપણે અલગ અલગ રીતે સમજતા આવ્યા છે, બરાબર છે. પરંતુ વિદ્યુત અને ચુંબકત્વને આપણે ઘણા લાંબા સમય સુધી અલગ અલગ અને એકબીજા સાથે સંબંધિત ન હોય તેવી ઘટનાઓ ગણતા હતા, કે બંને અલગ આપણે આગળ જોયું કે આપણે બંને આ શબ્દને અલગ અલગ ચેપ્ટર્સમાં ભણ્યા છે. હવે આ 19મી સદીની વાત કરીએ, તેના પ્રારંભિક દાયકામાં ઓસ્ટેન નામના મિત્રો, આ વૈજ્ઞાનિકના નામ બહુ જ અગત્યના છે, યાદ રાખજો કે 19મી સદીના પ્રારંભિક દાયકામાં ઓસ્ટેન હતો, એમ્પિયર અને બીજા કેટલાક અન્ય વૈજ્ઞાનિકો, બરાબર, જેમ કહ્યું કે મેક્સવેલ. હવે આવા વૈજ્ઞાનિકોએ વિદ્યુત પ્રવાહ પરના પ્રયોગો દ્વારા એવી હકીકત પ્રસ્થાપિત કરી કે વિદ્યુત અને ચુંબકત્વ એ આંતર સંબંધી છે, મતલબ કે એકબીજા સાથે સંબંધ ધરાવે છે. તેમણે શોધી કાઢ્યું કે ગતિમાન વિદ્યુત ભારોને લીધે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. આપણે જોયું કે ગતિમાં વિદ્યુત ભારને કારણે આપણે શું મળતું હતું, વિદ્યુત પ્રવાહ મળતો હતો, વિદ્યુત પ્રવાહ શું મળતું હતું, ચુંબકીય ક્ષેત્ર મળતું હતું. ઇન શોર્ટ ઓફ, ગતિમાન વિદ્યુત ભારને કારણે આપણને ચુંબકીય ક્ષેત્ર મળવા મળે છે. ઉદાહરણ તરીકે વિદ્યુત પ્રવાહ એ તેની નજીકમાં મૂકવામાં આવેલ ચુંબકીય હોકા યંત્રની સ્વયંમાં કોણાવર્તન ઉત્પન્ન કરે છે. આપણે આ ઉપર જે આપણે શબ્દ બોલે આ લાઇન્સ, એનું આપણને નાનું એક્ઝામ્પલ આપેલું છે. હવે આ તો વાત થઈ કે આપણે અત્યાર સુધી જે વાત કરી ચૂક્યા છે અને આ બંનેને અલગ અલગ ગણવામાં આવતી હતી, પરંતુ કેટલાક વૈજ્ઞાનિકો પછી એવું પ્રસ્થાપિત કર્યું એમના પ્રયોગો દ્વારા કે આ બંને વસ્તુ એકબીજા સાથે સંબંધ ધરાવે છે. કેવી રીતે, એને આપણે આગળ સ્ટેપ બાય સ્ટેપ ભણતા જઈશું. 1830ની આસપાસ ઇંગ્લેન્ડમાં માઇકલ ફેરાડે
અને યુએસએમાં જોસેફ હેનરી દ્વારા કરવામાં આવેલા પ્રયોગો દર્શાવે છે કે બદલાતા ચુંબકીય ક્ષેત્રની અસર નીચે બંધ ગાળાઓમાં વિદ્યુતપ્રવાહ પ્રેરિત કરે છે. હવે અહીંયા આપણે ઉલટી વાત કરીએ છીએ. અત્યાર સુધી આપણે એવું સમજતા હતા કે ગતિમાન વિદ્યુતભાર, એટલે કે વિદ્યુતભાર જે છે એ શું છે, તમે જાણો છો કે વિદ્યુતીય બળનો એક આંતરિક ગુણધર્મ છે. હવે વિદ્યુતભાર જે છે એ વિદ્યુતભારને કારણે આપણને વિદ્યુત પ્રવાહ મળતો હતો અને વિદ્યુત પ્રવાહને કારણે આપણને શું મળતું, ચુંબકીય ક્ષેત્ર મળતું હતું, આવું આપણે જોતા આવ્યા છે. પરંતુ અહીંયા હવે એવું સમજવાનું છે કે વિદ્યુત પ્રવાહને, સોરી કે ચુંબકીય ક્ષેત્રને કારણે આપણને વિદ્યુત પ્રવાહ જોવા મળે છે. યસ, એ ચુંબકીય ક્ષેત્ર જે છે એ વિદ્યુત પ્રવાહ શું કરે છે, પ્રેરિત કરે છે, એવું આપણે સમજીશું. અને આવું સમજાવવામાં આપણને મદદ કરશે કોણ, માઇકલ ફેરાડે અને જોસેફ હેનરી. હવે પ્રશ્ન એવો છે કે જે ઘટના કે તેમાં બદલાતા ચુંબકીય ક્ષેત્ર દ્વારા વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય છે. આપણે અહીંયા તમને વાત કરીએ કે એવી ઘટના કે જેમાં બદલાતા ચુંબકીય ક્ષેત્ર દ્વારા વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય તેને વિદ્યુત ચુંબકીય પ્રેરણ કહેવામાં આવે છે. મતલબ કે વિદ્યુત ચુંબકીય પ્રેરણ એટલે શું, તો આપણે એવી કંઈક ઘટના કરીએ, આપણે એવું કંઈક પ્રયોગ કરીએ કે એની અંદર આપણે ચુંબકીય ક્ષેત્ર જેમ જેમ બદલીશું તેમ તેમ વિદ્યુત પ્રવાહનું નિર્માણ થાય છે. એટલે કે ચુંબકીય ક્ષેત્રને કારણે વિદ્યુત પ્રવાહ જોવા મળે છે, તો આવી ઘટનાને આપણે શું કહીએ છીએ, વિદ્યુત ચુંબકીય પ્રેરણ તરીકે ઓળખીએ છીએ. એ તમે પ્રશ્ન તમારા, આપણે આ જે વિદ્યુત ચુંબકીય પ્રેરણ જે આ વ્યાખ્યા બોલે એમાં જે શબ્દ બોલ્યા છે, ચુંબકીય ક્ષેત્ર દ્વારા વિદ્યુત પ્રવાહ પ્રેરિત થયો, બસ એને જ આપણે અહીંયા ડિફાઈન કરીએ. એના વિશે આપણે આ ચેપ્ટરમાં મહત્ત્વની માહિતી મેળવવાની છે. તો ફરી એકવાર કે વિદ્યુત ચુંબકીય પ્રેરણ એટલે શું, તો શું બોલીશું કે ચુંબકીય ક્ષેત્ર બદલાતા વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય છે તેને, અથવા આવી ઘટનાને વિદ્યુત ચુંબકીય પ્રેરણ કહેવામાં આવે છે, જેને આપણે ઇંગ્લિશમાં વિદ્યુત ચુંબકીય, વિદ્યુત પ્લસ ચુંબક છે એટલે કે ઇલેક્ટ્રિક વત્તા મેગ્નેટિક, મેગ્નેટિક એટલે ચુંબક, ઇલેક્ટ્રિક વિદ્યુત, ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શન, ઇન્ડક્શન એટલે કે પ્રેરિત કરવું, પ્રેરિત કરવું, જેના આ શબ્દનો ઉપયોગ આપણે ચેપ્ટર નંબર 1 પણ કરી ચૂક્યા છે કે ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શન એટલે શું, તો બદલાતા જતા ચુંબકીય ક્ષેત્રને કારણે વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય છે, આવી ઘટનાને વિદ્યુત ચુંબકીય પ્રેરણ કહેવામાં આવે છે. ઓકે, તો આ વાત થઈ કે વિદ્યુતચુંબકીય પ્રેરણ શું છે, એની વ્યાખ્યા શું છે, બરાબર છે. અને એની આપણને માહિતી કોણે આપી હતી, માઇકલ ફેરાડે જે ઇંગ્લેન્ડનો છે, ઇંગ્લેન્ડમાં, અને જે યુએસએમાં પણ, યુએસએમાં કોણ હતું, જોસેફ હેનરી, જેમણે ત્યાં પ્રયોગ કર્યા હતા. અને આપણે આવું આપણને પ્રયોગ દ્વારા સમજાવ્યું કે હા ભાઈ, કે બદલાતા જતા ચુંબકીય ક્ષેત્રને કારણે વિદ્યુત પ્રવાહનું નિર્માણ થાય છે. આ વાત થઈ વિદ્યુત ચુંબકીય પ્રેરણ વિશે. આગળ જોઈએ કે ફેરાડે જે વિદ્યુત ચુંબકીય પ્રેરણ અંગેનો આપણે જેનો પોતાનો મહત્વનો પ્રયોગ કર્યો, એનો પ્રશ્ન મુજબ છે કે ફેરાડે વિદ્યુત ચુંબકીય ક્ષેત્ર અંગેની સૌપ્રથમ કઈ શોધ જાહેર કરી, કે ફેરાડે વિદ્યુત ચુંબકીય ક્ષેત્ર અંગેની પ્રથમ શોધ કઈ જાહેર કરી, અને વિદ્યુત ચુંબકીય પ્રેરણની શોધનું એ મહત્વ શું છે એ આપણે અહીંયા સમજીશું. તો ફેરાડે સૌપ્રથમ તેની શોધ જાહેર કરી કે જ્યારે ગજ્યો ચુંબક અને એક વાહક તારનો બંધ ગાળો અથવા તો વાયર લૂપ, એટલે કે આ રીતે તમે જોઈ શકો છો, હું અહીંથી સ્ટાર્ટ કરું તો આમથી સ્ટાર્ટ કરીને પૂરું કરું, એટલે એક વર્તુળ રચું ત્યાં શું કહેવાય, બંધ ગાળો કહેવાય, બરાબર. તો એ તારનો હોય અને એ તારનો જો બંધ લૂપનો ગાળો લઈએ અને બીજો એક ચુંબક લઈશું અને એમના વચ્ચેની જો સાપેક્ષ ગતિ એ કરાવીશું, બરાબર, એટલે કે ચુંબક અને આપેલા આ તારનો જે ઘૂંટડું છે એ બંને વચ્ચે જો સાપેક્ષ ગતિ કરાવવામાં આવે તો બંધ ગાળાની અંદર એક નાનો વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય છે. તો જે બંધ ગાળો જે છે તારનો, એની અંદર આપણે શું જોવા મળશે, વિદ્યુત પ્રવાહ જોવા મળે છે. આવું કોણે સમજ્યું, આવું કોણે જાહેર કર્યું, ફેરાડે. એટલે કે ફેરાડે પોતાની શોધ જાહેર કરી અને એને આ રીતે અને ઇસ્ટાબ્લિશ કરીને બતાવ્યું કે હા, કે ભાઈ જ્યારે ગજ્યા ચુંબક અને વાહક તારની લૂપની વચ્ચેની સાપેક્ષતા કરવામાં આવે તો જે બંધ ગાળો તારનો જે છે એની અંદર વિદ્યુત પ્રવાહનું નિર્માણ થાય છે. મિત્રો, તમે જાણો છો આ વિદ્યુત પ્રવાહ દેખાય નહીં, તો એને કેમને ખબર પડી હશે કે વિદ્યુત પ્રવાહનું ઉત્પન્ન થયું, તો એ એના પ્રયોગમાં આપણને સમજાવશે. હવે વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થયો એટલે વિદ્યુત ચુંબકીય પ્રેરણની ઘટના માત્ર સૈદ્ધાંતિક અથવા શૈક્ષણિક રસ ધરાવતા પૂરતી નથી, એટલે કે માત્ર સૈદ્ધાંતિક એટલે કે શૈક્ષણિક રસ ધરાવતા પૂરતી નથી, પરંતુ એની વ્યવહારિક ઉપયોગીતા પણ છે, કે તેની આપણે ઉપયોગ વ્યવહારમાં પણ આપણે આપણો ઉપયોગ કરી શકીએ એના માટેની આ એક અગત્યની રચના છે. એવા વિશ્વની કલ્પના તમે કહી શકો છો કે જ્યાં વીજળી ના હોય, કે જ્યાં કોઈ પ્રકાશ ના હોય, ના કોઈ ટ્રેન હોય, ના કોઈ ટેલિફોન હોય, ઇમ્પોસિબલ. આ વસ્તુ ના હોય તો આપણે રહી શકીએ નહીં, આજની તારીખની વાત કરીએ છીએ.
ફેરાડે અને હેનરીના પ્રયોગોના જનરેટર્સ અને ટ્રાન્સફોર્મર્સના વિકાસમાં સીધો જ ફાળો રહ્યો છે. એટલે કે આ બધી શોધોને કારણે ફેરાડે અને હેનરીએ પ્રયોગ કર્યા, જેમાં જનરેટર વાત કરીએ, ટ્રાન્સફોર્મર આપણે યુઝ કરી શકીએ, આજે મોટાભાગે યુઝ થતું હોય એમાં જનરેટર છે, ટ્રાન્સફોર્મર છે, એનો જે વિકાસ આજે આટલો બધો જે થઈ ચૂક્યો છે એના માટેનું કારણ શું છે, આ બધી શોધો છે. આજની પ્રગતિમાં વિદ્યુત ચુંબકીય પ્રેરણની શોધનો મહત્વનો ફાળો છે. એટલે આજની તારીખમાં જેટલા પણ અગત્યના પ્રોજેક્ટો છે, જે કામ કરી રહ્યા છે અથવા આપણે એનો ઉપયોગ કરી રહ્યા છે, એની પાછળ મૂળભૂત કારણ અને મૂળભૂત ફાળો કોનો છે, વિદ્યુત ચુંબકીય પ્રેરણની ઘટનાનો. અને વિદ્યુત ચુંબકીય પ્રેરણની ઘટના શું કહે છે? યસ, કે ચુંબકીય ક્ષેત્ર આપો આપણને શું મળી જાય, વિદ્યુત પ્રવાહ મળી જાય, રાઈટ? તો આ એનું મહત્વ છે કે વિદ્યુત ચુંબકીય પ્રેરણનું મહત્વ શું છે. અને એની શોધની જાહેરાત આપણે જે ફેરાડે કરી એ શું હતી? તો એ શું હતી કે જ્યારે ગજચુંબક અને આપેલા બંધ ગાળાના તારને લૂપને જ્યારે એકબીજાની સાપેક્ષ ગતિ કરાવવામાં આવે છે ત્યારે આપણને એમાં વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થયેલો જોવા મળે છે. ગોટ ઇટ? તો આ જે વાત કરી એ આપણે વાત કરી ફેરાડેના વિદ્યુત ચુંબકીય પ્રેરણ અંગે અને વિદ્યુત ચુંબકીય પ્રેરણની ઘટના શું છે તેના વિશે. ચલો ફરી ખબર લઈ જઈએ કે વિદ્યુત ચુંબકીય પ્રેરણ એટલે શું, કે બદલાતું થતું ચુંબકીય ક્ષેત્ર હોય જેને કારણે શું થાય છે, વિદ્યુત પ્રવાહનું ઉત્પાદન જોવા મળે છે, જેને વિદ્યુત ચુંબકીય પ્રેરણની ઘટના કહેવામાં આવે છે. અને એને આપણે હેનરીએ એની કરેલી અગત્યની શોધ વિશે માહિતી આપતું એના વિશે આપણે પણ વાત કરી કે હા, કે એને જ બતાવ્યું કે જ્યારે ગજચુંબક અને કોઈ બહાર તાર લૂપ લેવામાં આવે અને એની વચ્ચે સાપેક્ષ ગતિ કરવામાં આવે તો આપણને એક નાનો વિદ્યુત પ્રવાહ જોવા મળે છે, બરાબર છે? હવે આ સમજાવવા માટે તમને કહ્યું એમ કે તમને અમે હમણાં કીધું કે વિદ્યુત પ્રવાહ દેખાતો નથી, તો એ સમજાવવા માટે ફેરાડે એક પ્રયોગ કર્યો જે આપણે હમણાં આગળ વાત કરી એના ઉપર જ, અને એ પ્રયોગ આપણે અહીંયા સમજવાનો છે. આઈએમપી છે, બધાએ ધ્યાન આપવાનું છે અહીંયા આગળ કે પ્રયોગ શું સમજાવે છે. પ્રયોગમાં એવું કહેવામાં આવે છે કે ફેરાડે અલગ કરેલા વાહક તારના ઘૂંસા અને ગજચુંબકની મદદથી કરેલો પ્રયોગ સમજાવો. એટલે પ્રયોગની અંદર આપણે કહ્યું એમ કે વાહક તારનું ઘૂંસું લેવાનું છે અને ગજચુંબક લઈશું અને એની સાપેક્ષ ગતિ કરાવીને ત્યાં વિદ્યુત પ્રવાહનું નિર્માણ થાય છે એ સમજાવતો આપણે ફેરાડેનો પ્રયોગ, જેને ફેરાડે ઓલરેડી કહ્યું છે કે આવું થાય છે, એ સમજાવતો આપણે એ પ્રયોગ સમજવાનો છે. તો ફેરાડે કીધા પ્રમાણે આપણે અહીંયા આગળ એક બંધ લૂપ લઈ લઈએ છીએ જે આપણે અહીંયા C1 તરીકે બતાવ્યું છે. એક ગજચુંબક લીધેલો છે જેને આપણે અહીંયા આગળ એક ચુંબક NS તરીકે દર્શાવેલો છે. અને આપેલા આ ઘૂંસા સાથે જે વિદ્યુત પ્રવાહ મળશે, વિદ્યુત પ્રવાહ મળશે આપણને દેખાતો નથી, એને જોવા માટે કે હા મળ્યો એના માટે આપણે અહીંયા એક ગેલ્વેનોમીટર જોઈએ છે જે વિદ્યુત પ્રવાહની હાજરી બતાવે એટલા માટે. ઓકે, ચલો આ બધા ખબર પડી ગઈ. અને તમને જે આ રેખાઓ દેખાઈ રહી છે, રેખાઓ શું છે એ તમને ખબર પડતી હશે કે આ રેખાઓ શું બતાવે છે. કઈ રેખાઓ છે? ચુંબકીય ક્ષેત્ર રેખાઓ. ઓકે, ચલો પ્રયોગ જોઈશું. કે આકૃતિમાં આપણને એક વાહક તાર આપ્યો છે, એનું ઘૂંસું છે જેને આપણે C1 કહીએ છીએ અને એની સાથે આપણે ગેલ્વેનોમીટર G જોડેલું છે. હવે જ્યારે ગજચુંબકને એનો ઉત્તર ધ્રુવ રાખી અને આ ઉત્તર ધ્રુવ ઘૂંસા તરફ રહે તેમ રાખી તેને ઘૂંસા તરફ લઈ જવામાં આવે છે, એટલે કે આ દિશામાં લઈ જવામાં આવે છે. ક્યાંથી? જો અહીંયાથી આ તરફ. ત્યારે ગેલ્વેનોમીટર જે ગેલ્વેનોમીટર છે એનો જે દર્શક છે, આ તમે જે તીર જોઈ શકો છો, દર્શક છે એ કોણાવર્તન જોવા મળે છે. અને કોણાવર્તન બતાવે, દેટ મીન્સ કે એમાં વિદ્યુત પ્રવાહની હાજરી છે, બરાબર છે? એવું સૂચવે છે. હવે પાછો જો આ ચુંબકને જે નજીક લઈ ગયા હતા એને પાછો જો આનાથી થોડું દૂર લઈ જવામાં આવે, તો ધારો કે હવે પહેલા જ્યારે આપણે નજીક લાવતા આપણને કોણાવર્તન મળતું હતું રાઈટ સાઈડ, તો હવે એને દૂર લઈ જતા અહીં કોણાવર્તન આપણને વિરુદ્ધ એટલે કે લેફ્ટ સાઈડ જોવા મળે છે. એટલે કે વિદ્યુત પ્રવાહની દિશા આપણને ઉલટી જોવા મળે છે. કેવી જોવા મળે છે? ઉલટી જોવા મળે છે. ખ્યાલ પડી? કે જ્યારે આપેલા ચુંબકનો ઉત્તર ધ્રુવ ગુજરાત તરફ રાખી એને ગુજરાત તરફ લઈ જવામાં આવે છે ત્યારે અહીંયા આપણને વિદ્યુત પ્રવાહનું નિર્માણ થાય છે, જેની હાજરી આપણને ગેલ્વેનોમીટરમાં જાણ થાય છે, જેનો એક આપણને આ સ્કેલ દ્વારા માહિતી મળશે કે ધારો કે સ્કેલ આવ્યો રાઈટ સાઈડ એક્ઝામ્પલ તરીકે. અને જેવો હવે આ ચુંબકને આપેલા ગુજરાતથી દૂર લઈ જવામાં આવશે એટલે કે હવે આ જે વિદ્યુત પ્રવાહ એ મળશે તો ખરો જ, પણ અહીંયા એની દિશા કઈ હશે? પહેલા પડતી આ તરફ, તો હવે દિશા મળશે આ તરફ. તો અહીંયા પણ આપણને આ જે ગેલ્વેનોમીટરની અંદર જે કોણાવર્તન બતાવે છે દર્શક, એની દિશાની પણ એટલે કે એની વિરુદ્ધ દિશા, એની દિશા પણ બદલાઈ જાય છે. આમ ગજચુંબક જ્યાં સુધી ગતિમાં હશે ત્યાં સુધી આપણને ગેલ્વેનોમીટરમાં કોણાવર્તન જોવા મળે છે. પરંતુ જેવો ચુંબકને સ્થિર કરી દઈએ, મેં તો ધ્યાન આપણે અહીંયા ઘૂંસું સ્થિર છે, ઘૂંસડું જે હતું એ સ્થિર છે, આપણે ખાલી ગજચુંબકને અહીં નજીક અને દૂર લઈ જઈએ છીએ એટલે ગતિમાં લખીએ છીએ. હવે જેવો આપણે ચુંબકને પણ હવે સ્થિર કરી દઈશું તો ગેલ્વેનોમીટરમાં કોઈ જ આવર્તન જોવા મળતું નથી. કે જેવો મેં અહીંયા ચુંબકને સ્થિર કરી દીધો એવું મને અહીંયા હવે ગેલ્વેનોમીટરમાં કોઈ જ પ્રકારનું આવર્તન જોવા મળતું નથી. એટલે એના માટે એવું થયું કે જ્યારે ગજચુંબકના હવે આનથી ઉલટું કરીએ કે પહેલાં તમે શું કહો છો કે અહીંયા હવે આટલો એક પાર્ટ આનો એક પાર્ટ પૂરો થઈને ખબર પડી ગઈ. ઓકે, કે જેવું આપણે આને સ્થિર કર્યું એવું આપણને કંઈ જ જોવા મળતું નથી. કેમ ખબર પડી? કારણ કે અહીંયા આપણને આવર્તન જોવા મળતું નથી અને આવર્તન જોવા મળતું નથી માટે કે અહીંયા વિદ્યુત પ્રવાહની હાજરી છે નહીં. ગોટ ઇટ?
હવે આની અંદર જે સેકન્ડ પાર્ટ છે એ શું છે એ આપણે નેક્સ્ટ સેશનમાં વાત કરીશું. ત્યાં સુધી ફરી મળીએ. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ વેરી મચ.